समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઈ બીજની ઉજવણી સાથે 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનું સમાપન ભાઈ બીજના દિવસે વિવિધ સ્થળે પરંપરાગત રીતે યોજાયેલા ભાતીગળ લોકમેળાઓએ જમાવ્યું આકર્ષણ બેસતા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતોનો સિલસિલો સુઈગામ તાલુકાના બેણપ ગામની ગૌશાળા થરાદની 2 દુકાનો તેમજ ધાનેરાની નવગઢ સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી દોડધામ પાલનપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાલા યુવકને ગંભીર ઈજા ડીસાના કંસારી નજીક ગોજારા અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજતા અરેરાટી ડીસા તાલુકાના મુડેઠા ગામે 755 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી અશ્વદોડે જમાવ્યું આકર્ષણ લોખંડનું બખ્તર ધારણ કરી અશ્વદોડમાં ભાગ લેનાર સાહસિકોએ શૌર્યતાનું કર્યું પ્રદર્શન હવે જોઈએ સમાચાર વિગતવાર ગત ગુરુવારે વિક્રમ સંવત 2075ના વર્ષનો મંગળ પ્રારંભ થયા બાદ આજે બીજા દિવસે ભાઈ બહેન વચ્ચેના હેતના પવિત્ર તહેવાર એવા ભાઈબીજના પર્વની ઉજવણી કરાઈ હતી આજે મોટાભાગના ભાઈઓએ સામેથી પોતાની બહેનના ઘરે પહોંચી જઈ બહેનના હાથે હેતથી ભોજન જમી બહેન પર હેત વર્ષાવ્યું હતું વર્ષમાં રક્ષાબંધન અને ભાઈબીજ એમ 2 દિવસ ભાઈ બહેન વચ્ચેના હેતની પ્રતીતિ કરાવી જાય છે રક્ષાબંધન વખતે બહેન ભાઈના ઘરે પહોંચી રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુની કામના કરે છે જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બહેનના ઘરે પહોંચી ભોજન લઈ બહેનની રક્ષાનું વચન આપે છે ત્યારે આજે ઉજવાયેલા ભાઈબીજના તહેવાર પ્રસંગે પણ સર્વત્ર ભાઈ બહેનના પવિત્ર પ્રેમની મહેક પ્રસરી ઉઠી હતી અને આજે ભાઈબીજના પર્વની ઉજવણી સાથે 5 દિવસીય દીપોત્સવની પર્વની ઉજવણીનું પણ સમાપન થયું હતું દરમિયાન વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે લોકો પરસ્પરના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે પાલનપુર અને ડીસાના તબીબ અગ્રણીઓએ પણ આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને સારા આરોગ્ય અને તંદુરસ્તીની શુભકામનાઓ પાઠવી હતી હું ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા એમ્બેસેડર સ્વચ્છ ભારત અભિયાન બનાસકાંઠા જિલ્લો બધા જ મારા બનાસકાંઠાવાસીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું એ સાથે આવનારું સંવત 2075 સૌ બનાસકાંઠાવાસીઓ ગુજરાતવાસીઓ અને સૌ દેશવાસીઓ માટે ખૂબ જ સુખદ શુભ તંદુરસ્ત અને અર્થમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું એવા આશીર્વાદ આપું છું અને એવી આશા સેવું છું વળી આ વર્ષે આપણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં દુષ્કાળની અથવા તો અછતની પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદ પણ ઓછો થયો છે એવું આવનારા સંવત 2075માં ન બને પ્રભુ એટલી કૃપાદૃષ્ટિ રાખે અને મેઘરાજા એટલી અમી વર્ષા જિલ્લા પૂરતી કે આપણા સ્ટેટમાં કરે એવી પણ પ્રભુ પ્રાર્થના કરું છું અને ફરીથી સૌ મારા દર્દીઓ જે ગુજરાત બનાસકાંઠા તેમજ રાજસ્થાનના છે તે તંદુરસ્ત અને દીર્ઘાયુ રહે જીવન જીવે એવી સૌને શુભેચ્છા પાઠવું છું પ્રભુ પ્રાર્થના કરું છું મિત્રો દિવાળીની આપને મારી હાર્દિક શુભકામના પાઠવું છું આપનું શરીરથી સ્વચ્છતા અને સ્વસ્થતા બંને રહે તેવી હું એક શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપણે એવો પણ સંકલ્પ લઈએ કે આપણે આપણું શરીર આપણું ઘર આપણું આંગણું આપણું ગામ અને આપણું શહેર ચોખ્ખું રાખીએ બીજી એક સંકલ્પ એવો લઈએ કે દીકરી જન્મે તો દીકરા જેટલો જ ઉત્સાહ આપણે બતાવીએ અને સાથે સાથે એ લોકો બાળકોને દીકરીને પણ વધાવી લઈએ દીકરીના જન્મને વધાવી લેવાથી આપણા સમાજની અંદર જે દીકરીઓનું પ્રમાણ ઘટી ગયું છે એ પાછું સંતુલન જળવાઈ જશે અને ત્રીજી વસ્તુ કે આપણે
શિક્ષણનું સ્તર ઘટી ગયું હોવાથી બાળકોને આપણે વધારે ને વધારે ભણાવવા માટે મૂકવા જોઈએ કે જેથી બનાસકાંઠા જે પછાત જિલ્લો ગણાય છે એ પછાત જિલ્લામાંથી બહાર આવે અને શિક્ષણનું સ્તર વધવાથી આપણા દેશનું પણ ઉન્નતિ થાય. જય હિન્દ. મારા બનાસકાંઠાના સર્વે મિત્રો, વડીલો, બાળકો અને ખાસ કરીને ડીસા શહેરના સર્વે વડીલો અને મિત્રોને જ્યારે આ દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભકામના. દિવાળી દરમિયાન કહેવાય છે કે અંધકારમાંથી ઉજાસ તરફ આપણે પ્રયાણ કરતા હોઈએ છીએ. એ ઉજાસ એ બહારનો નહીં પણ આપણા દિલનો ઉજાસ હોય, અંતરાત્માનો ઉજાસ પાથરીએ અને સંવત 2075ને આવકારીએ એવી શુભકામનાઓ. મિત્રો, આ પ્રસંગે એક એ પણ વાત ધ્યાનમાં દોરવા માગીશ કે આપણે પ્રજામાં થોડીક ટ્રાફિક શિસ્તની ખાસ જરૂર છે. રોજ આપણે જોઈએ છીએ ડીસા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જે ટ્રાફિકની અવર જવરના પ્રમાણમાં જામના દ્રશ્યો ઘણા વધારે હોય છે, જેના માટે ખાલી રસ્તાઓ નહીં પણ આપણી પોતાની શિસ્ત પણ એટલી જ જવાબદાર છે. તો આપણે ટ્રાફિક શિસ્તને પાલન કરીએ, એના નિયમોનું પાલન કરીએ, સાથે સાથે આપણી જે એક માગણી હતી ઘણા ટાઈમથી ફ્લાયઓવરની, એ બધાના શહેરીજનોના પ્રયત્નોથી પૂરી થવા જઈ રહી છે ને આશા રાખીએ કે એનું કામ ઝડપથી ચાલુ થાય અને અપીલ પણ કરીએ કે વહેલી તકે એ કામ પૂરું થાય તો આમાં પણ સારો એવો ડીસા શહેરને અને બનાસકાંઠાની સમગ્ર જનતાને એનાથી લાભ થનાર છે. તો એ નવા પર્વ નિમિત્તે એ પણ એક સંકલ્પ કરીએ કે આપણે શિસ્તબદ્ધ ટ્રાફિકના નિયમોને અનુસરીએ, સ્વચ્છતાનો આગ્રહ રાખીએ અને પોતાની જાતને, પોતાના શહેરને અને સમગ્ર દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખીએ. એ જ શુભકામના, નૂતન વર્ષ અભિનંદન. સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી પરિવાર દ્વારા બનાસકાંઠાવાસીઓને દિવાળીની શુભકામના. આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે અને બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે સૌ સાથે મળી અને જે લોકો અસરગ્રસ્ત છે તેમને મદદ કરીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી જેથી આવતા વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. પાણીનો બચાવ કરીએ, પેટ્રોલનો બચાવ કરીએ અને સાથે સાથે વીજળીનો બચાવ કરીએ. આ બધા પગલાં થકી ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા આ બધા કાર્યો કરી અને આપણા બનાસકાંઠાને આપણે એક ઉચ્ચ કક્ષાની હરોળમાં મૂકીએ તેવા સહિયારા પ્રયાસો કરીએ. આ સાથે સાથે ફરીથી આવતું વર્ષ આપ સૌને શુભદાયી ફળદાયી નીવડે તે શુભેચ્છા સાથે ફરીથી એકવાર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી પરિવારના નૂતન વર્ષ અભિનંદન. ડીસાના તમામ નગરવાસીઓ, આપને દિવાળીના તહેવારો તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ડૉક્ટર સંજય ગાંધી, ગાયનેકોલોજીસ્ટ, ડીસા, બીકે ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા આપ સૌને નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્પું છું. તેમજ તે સાથે આપ સૌને વિનંતી કે ડીસા નગરપાલિકાનું જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં સંપૂર્ણ સહકાર આપીએ. નગર આપણું જ છે, તેને સુંદર સ્વચ્છ બનાવીએ. તેમજ ડીસાના નવયુવાનોને ખૂબ ખૂબ વિનંતી કે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કરીને આપણા જે ટ્રાફિક સમસ્યા છે એમાં ઘણી મદદરૂપ મળે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડીસા તથા બનાસકાંઠાવાસીઓને મારા અને મારા જાગૃતિ હોસ્પિટલ પરિવાર તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ આપ સૌ માટે ખૂબ જ સુખાકારી, સમૃદ્ધિદાયક અને સ્વાસ્થ્યવર્ધક નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આપણે આપણા ડીસા શહેરને ખૂબ જ સ્વચ્છ બનાવીએ અને પાણીનું બગાડ ના થાય, કેમકે જલ હી જીવન હૈ અને હવે પાણીની કટોકટી શરૂ થાય એવું લાગે છે, એટલે પાણીનો આપણે બગાડ ના કરીએ. ફરીથી એકવાર હેપી ન્યૂ યર, હેપી દિવાળી, જય ભારત, જય બનાસ. થેન્ક યુ. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર સામળિયા ભગવાનને નવા વર્ષે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. મિનિ દ્વારિકા તરીકે ઓળખાતા ઢીમા ધામમાં બિરાજમાન ધરણીધર સામળિયા ભગવાનને દર વર્ષે બેસતા વર્ષના દિવસે 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવાય છે. ઢીમા ખાતે મુછાળા સામળા ધરણીધર ભગવાનના અન્નકૂટના દર્શન કરવા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે જે બાળક બોલતું ન હોય તેવા બાળકોને આ અન્નકૂટનો પ્રસાદ આપવાથી બાળક બોલતું થઈ જતું હોવાની માન્યતા છે. બેસતા વર્ષે ઢીમા ગામમાં ધરણીધર સામળિયા ભગવાનને 56 અન્નકૂટનો પ્રસાદ બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ધરાવાય છે.
ત્યારબાદ અન્નકૂટના પ્રસાદનું ઢીમા ગામમાં વિતરણ કરાય છે. ઢીમા ખાતે સામળા ધણીધર ભગવાનના મંદિરે દર પૂનમના દિવસે મેળો ભરાય છે, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપટી પડે છે. કેટલાક યાત્રાળુઓ પગપાળા પણ ઢીમા આવી માનતાઓ પૂરી કરે છે. ખૂબ ધન્યતા અનુભવું છું કે આજે ભગવાનને બેસતા વર્ષને દિવસે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત આ રીતે દર વર્ષની કાર્તિક સુદ એકમ એટલે બેસતા વર્ષને દિવસે ભગવાનને અન્નકૂટ એટલે કે 56 ભોગ ધરાવવામાં આવે છે, જેમાં દરેક પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને શાકભાજી વગેરેનો ભોગ ભગવાનને ધરાવી ભક્તો પોતાની ભેટ નોંધાવી અને પ્રસાદની ધન્યતા અનુભવે છે. આની વિશેષતા એ છે કે દરેક ભક્તને પોતે નોંધાવેલી ભેટનો પ્રસાદ ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે અને લોકવાયકા મુજબ કોઈપણ નાનું બાળક જે બરાબર બોલી નથી શકતું એ આ પ્રસાદને લીધે ખૂબ સ્પષ્ટ અને સારી રીતે બોલી શકે છે. આમ ધણીધર ભગવાનની આ અન્નકૂટનો મહિમા અનેરો છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આનો લાભ લે છે. ધણીધર ભગવાનની આ શ્રદ્ધા માટે ક્યાંથી લોકો આવતા હશે? ખાસ કરીને લોકો દૂર દૂરથી, સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને દૂર દૂરથી લોકો આનો લાભ લેવા માટે આવે છે. ઢીમા ગામ છે તે યાત્રાળુ મોટું ગામ છે, એનો દર વર્ષે અન્નકૂટ પણ ભરાય છે અને આનો પ્રસાદ આખા ગામમાં પણ જાય છે, વેચણી થાય છે અને આના પ્રસાદનું બહુ જ મહત્વ છે. આને દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે. આ એક ચાર ગામમાં એક ધીમા ધણીધર ગામ મોટું ગણાય છે અને એ આ ગામના પ્રસાદનો એટલો બધો મહિમા છે કે જે છોકરું ન બોલતું હોય બાળક જેને આ પ્રસાદ આપે તો પણ એ બોલતું થઈ જાય, એટલી બધી શ્રદ્ધા છે લોકોને અને શ્રદ્ધા છે એ પ્રમાણે ભગવાન એમને પ્રત્યા પણ આપે છે. અને ખરેખર આ ધામ યાત્રાધામ ધીમા છે તે આપણે કહીએ ને તો મિનિ દ્વારકાથી પણ શ્રેષ્ઠ ગણાય એવું છે. અને આ ધામમાં અહીંયા દર પૂનમે મોટો મેળો ભરાય છે અને મેળામાં પણ ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. તે પછી જેને કોઈને વાયા વાયા પણ બાધા આપી હોય તો પૂર્ણ થયું હોય તો એ પણ બાધા પૂરી કરવા અહીંયા આવે છે. એટલી બધી આ ધણીધર ધીમા ગામના ધણીધરને સાથ છે અને એ ધણીધર ભગવાન બીજાને પણ શ્રદ્ધાપૂર્વક આપે તે અને વર્ષોથી જૂના જે જૂના યાત્રાળુઓ છે એ વર્ષોથી એટલે બધી શ્રદ્ધા એમને છે ને તે દર બીજે કે પૂનમે આવે જ છે અને એમને ખરેખર ખૂબ જ શ્રદ્ધા છે. વાવ તાલુકાનો આ ધીમા ધામ છે ધણીધર ભગવાનનો. ત્યાં આજુબાજુ ગામના પછી રાજસ્થાનના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અહીંની મહિમા અહીંયા દર વર્ષે અંકુટ ભરાય છે. અંગૂઠના પરથી લોકો પ્રસાદી અહીંયા આપવામાં આવે છે. અહીંયા એવી પ્રથા છે કે કોઈ પણ બાળક બોલતું ન હોય, જીભ અટકાતી હોય તો તેમની મનોકામના પૂર્ણ થાય છે અને બોલતું થઈ જાય છે. અને અમે પણ અહીંયા પૂરી શ્રદ્ધાથી અને ભક્તિથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને ભગવાન અમારી પણ મનોકામના પૂર્ણ કરે. બનાસકાંઠામાં આજે ભાઈબીજ નિમિત્તે વિવિધ સ્થળે પરંપરાગત રીતે યોજાયેલા લોકમેળા પણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા હતા. ધાનેરા તાલુકાના સાંકળ ગામે આજે ભાઈબીજના પવિત્ર તહેવાર પ્રસંગે પરંપરાગત રીતે યોજાયેલા લોકમેળામાં ભાવિકોએ મોટી સંખ્યામાં નકલંગ ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો. નવા વર્ષના બીજા દિવસ એટલે કે આજે ભાઈબીજના દિવસે સાંકળ ગામે ભાતીગળ લોકમેળો ભરાય છે. વર્ષો પહેલા લોકો બળદગાડામાં બેસી પરિવાર સાથે આ મેળામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જોકે આજના આધુનિક યુગમાં બળદગાડાના અદ્રશ્ય થઈ જતા હવે લોકો ટ્રેક્ટર કે અન્ય વાહનો દ્વારા આ મેળામાં ઉમટી પડે છે. આ મેળામાં ઠાકર ધણીના પૌરાણિક ગીતો આજે પણ સાંભળવા મળે છે. વર્ષોથી ભાઈબીજના દિવસે અહીંયા ઠાકોર બાપજીના મંદિરે મેળો ભરાય છે અને તમામ તાલુકાના તમામ લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે અને બધા પોતપોતાના ટ્રેક્ટરો લઈને આવે છે અને કુટુંબ પરિવાર સાથે આવે છે. પહેલાંના જમાનામાં અહીંયા બધા બળદગાડા લઈને આવતા અને આ ઠાકોર બાપજી આસ્થાનું મોટું કેન્દ્ર છે અને અહીંયા આવતી બધી વસ્તી ઠાકોર બાપજીને માને છે અને ઠાકોર બાપજીનો અહીંયા મેળો ભરાય છે. સાંકળ ખાતેના નકલંગ ભગવાનના મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ અનેરો છે. પરચાધારી નકલંગ ભગવાનને લોકો ઠાકર બાપજીના નામથી પણ પૂજે છે. ચાર અલગ અલગ જગ્યાએ દર્શન આપનાર નકલંગ ભગવાન પ્રત્યે લોકોની આસ્થા પણ અનેરી છે. રાજસ્થાનના લાછીવાડા, ધાનેરા તાલુકાના સાંકળ
અને રાજોડા તેમજ ડીસા તાલુકાના પેપલુ ગામે પણ નકલંગ ભગવાનની પૂજા થાય છે। લગ્ન કર્યા પછી છેડાછેડી છોડી ભગવાનની પૂજા કરવાની પ્રથા આજે પણ અકબંધ છે। ભાવિકો નકલંગ ભગવાનને માટીના કે ચાંદીના ઘોડા ચડાવી પોતાની બાધા પૂરી કરે છે। આ મેળામાં શેરડીનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। આજે યોજાયેલા મેળા દરમિયાન ધાનેરા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો, જેથી ભાવિકોએ આજે શાંતિથી દર્શનનો લહાવો લીધો હતો। આ મેળો ભાઈ પરંપરા જે ધરાય છે ઘણા વર્ષો પહેલો, અહીંયા બધી કુંભ આવે છે, મેન તો ચૌધરીનું છે પણ કુંભ બધી આવે છે। એમના માટે ટોપલું, પ્રસાદ, ખાકર ચણા, ખાકર, પછી પાતર, આવું બધું ધૂપ આપે રોક્યાનો વેચી અને લાડુ બનાવતા, એક આકાશ, એક પાતાળ, એક ગાય ને અને એક એમને પસંદ કર્યા। પછી એ જે આયા રાજુડા, રાજુડા તો સોકળ એ પણ જોઈને એમની બેન હંગાતી હતી, ત્યાં લગ્ન કરી ગુરુ અને બેન અને બાપજી ત્યાં જશું। કેટલી જગ્યાએ પૂજા થાય બાપજી? બાપજીની કેટલી જગ્યાએ પૂજા થાય? બાપજીની ચાર જગ્યા તો છે, રાશીવા, રાજુડા, સોકળ અને પેપળ, આ ચાર તો મેન છે। પેપળ જેને પૂરું થઈ ગયું, એમની બેનના લગ્ન કરી નાખ્યા ત્યાં, એ બાપજીને। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બેસતા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતોનો સિલસિલો। સુઈગામ તાલુકાના બેણપ ગામની ગૌશાળા, થરાદની બે દુકાનો તેમજ ધાનેરાની નવગઢ સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી દોડધામ। પાલનપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાલા યુવકને ગંભીર ઈજા। ડીસાના કંસારી નજીક ગોજારા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજતા અરેરાટી। ડીસા તાલુકાના મુડેઠા ગામે 755 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી અશ્વદોડે જમાવ્યું આકર્ષણ। લોખંડનું બખ્તર ધારણ કરી અશ્વદોડમાં ભાગ લેનાર સાહસિકોએ શૌર્યતાનું કર્યું પ્રદર્શન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहाँ मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। यूनिक कलेक्शन, लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम। अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे। जेंट्स वेयर मा पेंट शर्ट, कॉटन पेंट शर्ट, जीन्स टी शर्ट તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે। ચિલ્ડ્રન વેરમાં કુર્તી લેગીઝ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે। મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા
અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો, આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634818101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. નવા વર્ષના પ્રથમ દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતની 3 ઘટનાઓ બની છે. ગુરુવારે સાંજે સુઈગામ તાલુકાના બેણપ ગામે ગૌશાળામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બેણપ ગૌશાળામાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ગૌવંશ માટે લવાયેલા ઘાસના પૂળા પણ આગમાં લપેટાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક રહીશોએ તુરંત ગૌશાળામાં દોડી જઈ આગ ઓલાવવાની મથામણ આદરી હતી. આગ હોનારતની જાણ થતાં સુઈગામના મામલતદાર, પોલીસ અને તંત્રની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પણ થરાદ સહિત આજુબાજુના ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાથી ગૌશાળાને વ્યાપક નુકસાન થયું છે. બનાસકાંઠામાં આગની બીજી ઘટનામાં થરાદ ખાતે સાંચો રોડ પર આવેલી 2 દુકાનોમાં આગમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી એગ્રો અને મોબાઈલની દુકાનની 2 દુકાનોમાં આગ લાગતા દુકાનમાં પડેલો માલ સામાન બળીને ખાક થઈ જતા દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. થરાદ નગરપાલિકાના પાણીના ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી. ધાનેરા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ભીષણ આગથી અન્ય 2 દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં બિયારણની દુકાનમાં આગ લાગતા બિયારણની થેલીઓ ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિક રહીશો પણ આગ ઓલાવવાના કામમાં જોતરાયા હતા. થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ રાત્રે બેણપ ગામે લાગેલી આગની ઘટનામાં વ્યસ્ત હોઈ મદદમાં મુશ્કેલી સર્જાઈ હતી. આ આગ શોર્ટ સર્કિટથી લાગી આગ હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. આગ કાબૂમાં આવી તે પહેલા બંને દુકાનોમાં પડેલો માલ સામાન બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું હતું. ધાનેરાની નવગ્રહ સોસાયટીમાં પણ કચરાના ઢગલામાં આગ લાગતા અફડાતફડી મચી હતી. આ ઘટનાની જાણ થતાં ધાનેરા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. નવા વર્ષની સમી સાંજે ધાનેરા ખાતેના મધુસૂદન પ્લાઝા પાછળ આવેલા ખાલી પ્લોટમાં અચાનક આગ લાગી હતી. દિવાળીના પગલે ફટાકડાનું તણખલું સૂકા કચરામાં પડતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આસપાસના લોકોએ તુરંત નગરપાલિકાના ફાયરને કોલ કરતા પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગુરુવારે સાંજે ખાલી પડેલા રસ્તા પર એકાએક ફાયર ફાઈટરની સાયરન વાગતા લોકો ભયભીત થયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે માત્ર કચરામાં આગ લાગી હોવાના સમાચાર જાણી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેના રેલવે સ્ટેશન પર એક મુસાફરને ટ્રેનમાં ચડતી વખતે ઈજા થતાં દોડધામ મચી હતી. આ ઘટના પગલે ટ્રેનને રોકી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક યુવક નીચે પટકાયો હતો. આ ઘટનાથી ચોંકી ઉઠેલ યુવકના ભાભીએ ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને ઊભી રખાવી હતી. આ ઘટનામાં રાહુલ પટણી નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને 108ની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પટણી પરિવાર તહેવારની ઉજવણી કરી પરત અમદાવાદ જઈ રહ્યો હતો એ વખતે આ ઘટના બની હતી. બનાસકાંઠામાં દિવાળીના તહેવારો ટાણે પણ અકસ્માતોનો સિલસિલો અટક્યો નથી. ડીસા તાલુકાના કંસારી નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં પણ બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. કંસારી નજીક ઇકો ગાડી અને પિકઅપ જીપ વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના મોત થતા તેમના પરિવારમાં મોત માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં મોતને ભેટેલા બંને કમનસીબ યુવકોના મૃતદેહોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના મુડેઠા ગામે 755 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી અશ્વદોડે જમાવ્યું આકર્ષણ. લોખંડનું બખ્તર ધારણ કરી અશ્વદોડમાં ભાગ લેનાર સાહસિકોએ શૌર્યતાનું કર્યું પ્રદર્શન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગઢામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart. Ladies Mart branded top, leggings, kurta, branded jeans and t-shirt C-Mart ma. Gents na jeans and trousers ni duniya. Have badaliye fashion ni disha ane chalo C-Mart disha. C-Mart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાઇટીઝ. વિઝિટ નાવ C-Mart, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ તાલુકાના ભાચર ગામની વિધવા મહિલાને ગામના જ શખ્સોએ મારતા ઉહાપો સર્જાયો હતો. જોકે આ ઘટનાના પગલે પીડિત મહિલાએ હેલ્પલાઇન માંગતા મહિલા હેલ્પલાઇનની અભયમવાનની ટીમે ભાચર ગામે હતી. અગાઉની જૂની અદાવતમાં ભાચર ગામની વિધવા મહિલા પર હુમલો કરી ગળદાપાટુનો માર મરાયો હતો. ઈજાગ્રસ્ત મહિલાએ અભયમવાન મારફત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. સવારના સમયે આ મહિલા કુદરતી હાજતે જઈ પરત ફરતી હતી એ વખતે તેણીને રસ્તામાં આંતરી માર મરાયો હોવાની વિગતો બહાર આવી છે. આજે ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષ જૂની પરંપરા મુજબ આજે યોજાયેલી અશ્વદોડે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ અશ્વદોડને નિહાળવા દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગામના દરબાર અને રાજપૂત સમાજના લોકોએ તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવામાં મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના જાલોર ખાતે વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા છે, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં કૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જ્યારે જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી પોતાની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે દીકરી ચોથબાને નાથ બાપજી નામના સંતને સોંપી દીધી હતી અને આ સંત ચોથબાને મોગલોની નજરથી બચાવી ચોરી છુપીથી જાલોરથી રવાના થઈ ડીસા તાલુકાના પેપળું ગામે આવી પહોંચ્યા હતા. પરંતુ ચોથબાને અહીંયા કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈ પેપળું નજીક આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ ચોથબાના ભાઈ બની કન્યાદાન કરવા આગળ આવ્યા હતા. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાયા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે ચુંદડી લઈ પેપળું જતા અને ત્યાં રાતવાસો કરી ભાઈબીજના દિવસે મુડેઠા ગામે પરત ફરતા હતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ મુડેઠાના રાઠોડ ભાઈઓ 750 વર્ષથી જાળવી રહ્યા છે. પોતાની પરંપરા સાચવવા માટે જાણીતા રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈ ચોથબાને ઓઢાડવા પેપળું ગામે જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવી ઉત્સાહમાં પટ્ટા ખેલી હળિયા ગાય છે.
ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરાય છે. લગભગ 300થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા 755 વર્ષથી યોજાતી અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા દૂર દૂરથી મોટી જનમેદની ઉમટી પડે છે. રફતાર અને સૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવાર જ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે ઉપાડી લે છે. એટલું જ નહીં પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી આ અશ્વદોડમાં આટલી મોટી જનમેદની ઉમટી પડી હોવા છતાં ક્યારેય કોઈ અપ્રિય ઘટના પણ બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાયા ગયા છે, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુલના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજે સમય 750 વર્ષ અગાઉ જ ધંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરાને સાચવી રાખવાનો અદમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળું ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાર્ટી એટલે કે કુલના હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુલના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળું મુકામે ચુંદડી આપવા જાય છે. આ વખતે ધારાજી રાઠોડે બખ્તર ધારણ કર્યું હતું. બખ્તર ધારણ કર્યા છે. બાપિતાજી છે, અશ્વદોડ યોજાય છે. કેવું લાગે છે અશ્વદોડ? અશ્વદોડ જબરદસ્ત લાગે છે. લગભગ 500 ઘોડી સાથે રંગ કરીએ છીએ. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે અમદાવાદ સુધીના લોકો મુડેઠા ગામે ઉમટી પડે છે, જેથી નાનકડા મુડેઠા ગામમાં માનવ કેડિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાય છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 750 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ માનથી નવાજવામાં આવે છે. આ અમારો પરંપરાગત અમારો 757 વર્ષ જૂનો ઇતિહાસ છે. અમે આવી રખત ભાઈ બહેનની ચૂંટણી આપવા નિમિત્તે જતા રહેલા છે. અમારા ગામની ચાર પાર્ટી એકે પૂરે રાઠોડ પરિવારના દરબાર છીએ અમે. તો અમારે ખરેખર આવી રખત બહેનની ચૂંટણી વર્ષોથી કોલ આપેલો હતો. આજ વર્ષોથી પરંપરાગત અમે આજે જાળવી રહ્યા છીએ. તો આજે રાજણી પાર્ટીનો વારો હતો એલા ફેર, ત્યારે અમે ત્યાં ગયા. ત્યારે અમારા ત્યાં બગદરના ત્યાં ધામણા છે, ત્યાં ઠાકોર વાહમાં અમારો વાહો થયો. તે વળતે અમે દર્શન કરીને આવ્યા. વળતે અહીંયા આવીને લગભગ 70-80 હજારની જનસંખ્યામાં 300 ઘોડાઓ અને 50 જેટલા ઊંટ સાથે અમે અશ્વદોડ કર્યા, છતાંય અમારે અહીંયા સિક્યોરિટી નથી જોતી. કારણ કે અમારું નકલંગ યુગ મંડળ અને અમે પૂરેપૂરા દરબાર સમાજના એક જ પરિવારના રાઠોડ પરિવારના દીકરાઓ છે, એટલે અમારે અહીંયા સિક્યોરિટીની કોઈ જરૂર નથી. અને આવી રખત પરંપરાગત આવી રખત અમે લાખોની સંખ્યા અમારા ગામમાં આવે એવા અમારા નકલંગ યુગ મંડળ, અમારા ગામના આજીવનો અને અમે આવો પ્રમાણિત પ્રયત્ન કરતા રહેશું અને આવું પરંપરાગત અમે ચલાવતા રહેશું. મારું નામ આ મેળા વિશે કેવું છે કે અમારા નકલંગ ભગવાનની એટલી સાથ છે ને આખા ગામમાં, અને નકલંગ એટલે
આખા રાઠોડા પરિવારને એટલી સદબુદ્ધિ આલી છે કે અમારે બેનને મળવા થવું હોય નકળંગે તો એના કૃપાથી રાઠોડાની દીકરીને ચૂંદડી લઈ અને રાતે 11 વાગે 12 વાગ્યાથી 1 વાગે પહોંચે ત્યારે નકળંગ ભગવાનની જોત પ્રગટ થાય છે. પ્રગટ થાય એટલે તારે ભગવાનને એમ કહેવાય કે મારે બેનને આશીર્વાદ આપે કે આજે આ પબ્લિક દૂર દૂરથી આવે છે એને ભગવાન જાણે છે અને અમારો આખો પરિવાર જાળવી અને 750 વર્ષથી આ પરંપરા ચાલે છે. આખું ગામ હવે ચારે પાટીઓમાં વારા પરતામાં બત્તર ત્યારે છે પણ બહુ સમસ્યા અમારા રાઠોડા અને આખું પરિવાર મથી અને આખું આમ શરૂઆત કરે છે અને હવને આખા દુનિયાને આવકાર આલી અને નકળનું ગામ લઈ અને પોલીસની કોઈ સંબંધ થતું નથી અમારા નકળન સિવાય વાત નહીં. આખું સભ્ય મંડળ છે એ બધું મળીને કરે છે અને 1 મહિના અમારા વ્યવસ્થા કરી મળી ગામડા ગામમાં કરી અને સુખ શાંતિ બધા મળે કોઈને ચીડી મરવી ના જોઈએ એટલું ધામ છે અમારા નકળન અને આટલું મારી વાત. ડીસા તાલુકાના મુડેઠા ગામે આજે યોજાયેલી અશ્વદોડ પ્રસંગે કાંકરેજ મત વિસ્તારના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા પણ આ ગામના મહેમાન બન્યા હતા. અશ્વદોડ નિહાળી પ્રભાવિત થયેલા ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ ક્ષત્રિય પરિવારોની બહેન દીકરી અને ધર્મ માટે મરી મટવાની તત્પરતાને આજે પણ જાળવી રાખતા મુડેઠા ગામના દરબારોની વચનબદ્ધતાને બિરદાવી અશ્વદોડના આયોજનની મુક્ત મને સરાહના કરી હતી. રાઠોડ દરબારો વર્ષોથી પોતાની પરંપરા પ્રમાણે ગામના વાઘેલા દરબારના દીકરી જે રાઠોડ કુળના દીકરી હતા એમને બેન માનેલા એક ભાઈ દર ભાઈબીજના દિવસે બેનને મળવા જાય ચૂંટણી અર્પણ કરવા જાય એ પરંપરાને લગભગ 700-750 વર્ષથી વધારે સમયથી આજે મુડેઠા ગામના રાઠોડ નૂતન વર્ષના સૌ રામ રામ કરી રાઠોડ પરિવાર બેનને ચૂંટણી અર્પણ કરવા જાય છે અને સાથે ઘોડેસવારી જે મુખ્ય ગામના વ્યક્તિ હોય છે એ ભક્તર સવાર થઈ કે જૂની રાજાશાહી પરંપરા પ્રમાણે એની સવારો બેનને ચૂંટણી અર્પણ કરી ભાઈ બીજના દિવસે પરત મુડેઠા ગામમાં ફરે છે અને એના ઉત્સવની ઉજવણી રૂપે ઘોડેસવારીનો વારસો મુડેઠા ગામના દરબારોએ જાળવી રાખ્યો છે અને આજે પણ આ વારસાને આગળ વધારવા માટે મુડેઠા ગામની અંદર આ પરંપરાની ઉજવણી થઈ રહી છે. આજુબાજુના વિધાનસભા વિસ્તારના બધા ગામોમાંથી લગભગ 50,000થી પણ વધારે લોકોની જનસંખ્યા આ ઉત્સવ માણી રહી છે. દરેક કાંકરી વિધાનસભા વિસ્તારના ભાઈઓ બહેનો આ વિસ્તારના સૌ ભાઈઓ બહેનો અને આ ગામના રાઠોડ પરિવાર આજે મુડેઠા ગામે અશ્વદોડ નિહાળવા ઉમટી પડેલા અન્ય વિસ્તારના લોકોએ પણ આ અશ્વદોડના વખાણ કર્યા હતા, જ્યારે ગામના અગ્રણીઓએ પણ આ અશ્વદોડના ઇતિહાસ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આજના આ કાર્યક્રમને ઘણી ઘણી શુભેચ્છાઓ. ડોલાણા રાઠોડ જોઈ એ જોધપુર મહારાજાના સીધા ભાયાત અને ડોલાણાથી આ જે મુડેઠા જે ગામના જે ભાયાતો છે અને એ સીધા એ અમે બધા જે જોધપુરના જે સીધા એ ભાયાતો છે અને આ કાર્યક્રમ આટલો બધો જે વિશ્વકક્ષાએ જેનું નામ થયું છે એને ડોલાણા રાઠોડ ચોવીસી પરિવાર તરફથી. ડીસા તાલુકાના મુડેઠા ગામે છેલ્લા 750 વર્ષથી જે ભાઈબીજના દાડે ચાલી આવતી લોકમેળાની પરંપરા અત્યાર રાઠોડ ભાઈઓ જે ચલાવી રહ્યા છે તેને તમે મારા કેમેરાથી નિહાળી શકો છો કે આ પરંપરા રાઠોડ ભાઈઓ છેલ્લા 700 વર્ષથી એમના. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઈબીજની ઉજવણી સાથે 5 દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણીનું સમાપન
ભાઈબીજના દિવસે વિવિધ સ્થળે પરંપરાગત રીતે યોજાયેલા ભાતીગળ લોકમેળાઓએ જમાવ્યું આકર્ષણ. બેસતા વર્ષના દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતોનો સિલસિલો. સુઈગામ તાલુકાના બેણપ ગામની ગૌશાળા, થરાદની બે દુકાનો તેમજ ધાનેરાની નવગઢ સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી દોડધામ. પાલનપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાલા યુવકને ગંભીર ઇજા. ડીસાના કંસારી નજીક ગોજારા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજતા અરેરાટી. ડીસા તાલુકાના મુડેઠા ગામે 755 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી અશ્વદોડે જમાવ્યું આકર્ષણ. લોખંડનું બખ્તર ધારણ કરી અશ્વદોડમાં ભાગ લેનાર સાહસિકોએ શૌર્યતાનું કર્યું પ્રદર્શન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.